સુનો ઘંટી બજતા રે, નમસ્કાર મિત્રો, મહાદેવ હર. આપની અપેક્ષા મુજબ અમે વિડીયોઝ લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો ધોરણ 5 વિષય ગુજરાતી. તમારે જે હમણાં એકમ કસોટી લેવાનારી છે તે અભ્યાસક્રમ મુજબનું જ અમે અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન પેપર રજૂ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌ પ્રથમ આ જ પેપરના જવાબ તમારી જાતે લખવાના છે, ત્યારબાદ આ જ પેપરનું સોલ્યુશન અમે આ જ વિડીયોમાં આગળ આપેલ છે. તો પહેલાં તમે પ્રશ્નોના જવાબ તમારી જાતે લખજો, ત્યારબાદ તમારા જવાબને વિડીયોમાં આગળ આપેલા સોલ્યુશન સાથે સરખાવજો. તો સારું વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય રીતે વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું છે, શિક્ષક અબ્રાહમને શું આપે છે? એ નોટબુક, બે ડિક્શનરી, સી પુસ્તક કે ડી ચિત્રપોથી. બીજો પ્રશ્ન, સુરવાલ કેવો છે? એ ચળકતો, બી પિત્તળનો, સી રંગબેરંગી કે ડી કિનખાબી. ત્રીજો પ્રશ્ન, વોલ્ટરની ઈચ્છા શું બનવાની હતી? એ રમતવીર, બી શિક્ષક, સી વિશ્વવિજેતા કે ડી ડાક્ટર. ચોથો પ્રશ્ન, સ્વાવલંબન જ સાચી સહાય છે એ સૂત્ર આપણને કોણે આપ્યું? એ બાબા સાહેબ આંબેડકર, બી બુદ્ધે, સી જ્યોતિબા ફૂલે, ડી વિનોબા ભાવે. પાંચમો પ્રશ્ન, ઉડે રે ગુલાલ કયા તહેવારની ઉજવણીનું કાવ્ય છે? એ જન્માષ્ટમી, બી દિવાળી, સી હોળી ધૂળેટી કે ડી દશેરા. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, પુસ્તક સાથી પલળી ગયું. બીજો પ્રશ્ન, ખજૂર ધાણી શ્રીફળ કોણ માગે છે? ત્રીજો પ્રશ્ન, ભીમરાવની વાચન પ્રીતિ કેવી હતી? ચોથો પ્રશ્ન, વોલ્ટરના શરીર પર લખવાની સી અસર થઈ? પાંચમો પ્રશ્ન, હિંડોળો ક્યાં બાંધેલો છે? ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, પારકીયાસ સદા નિરાશ આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ નોંધ લખો. તો પહેલું છે, નીચેના પ્રશ્નોના સમાનાર્થી શબ્દો આપો. તેમાં પહેલું છે નવાઈ, બીજું કંચન, ત્રીજું કૂદકો અને ચોથું સ્પર્ધા. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. તેમાં પહેલું છે પહેલો, બીજું છે કંજુસ, ત્રીજું છે ખર્ચ અને ચોથું છે પ્રગતિ. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગેરહાજરી, પતન, સાંજ અને કોરું. પ્રશ્ન 5, ભારતરત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે. ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારતરત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરના જવાબ તમારી જાતે જ લખજો, ત્યારબાદ આ વિડીયોમાં આગળ આપેલા સોલ્યુશન સાથે તમારા જવાબને સરખાવજો. તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય રીતે વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન, શિક્ષક અબ્રાહમને શું આપે છે? તો જવાબ આવશે સી પુસ્તક. ત્યારબાદ બીજો પ્રશ્ન, સુરવાલ કેવો છે? તો જવાબ આવશે ડી કિનખાબી. ત્રીજો પ્રશ્ન, વોલ્ટરની ઈચ્છા શું બનવાની હતી? જવાબ આવશે સી વિશ્વવિજેતા. ચોથો પ્રશ્ન, સ્વાવલંબન જ સાચી સહાય છે એ સૂત્ર આપણને કોણે આપ્યું? જવાબ આવશે એ બાબા સાહેબ આંબેડકર. અને પ્રશ્ન 5, ઉડે રે ગુલાલ કયા તહેવારની ઉજવણીનું કાવ્ય છે? જવાબ આવશે સી હોળી ધૂળેટી. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, પુસ્તક સાથી પલળી ગયું. તો રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું.
બીજો પ્રશ્ન, ખજૂર ધાણી શ્રીફળ કોણ માંગે છે? તો ઘરે ઘેરૈયા ખજૂર ધાણી અને શ્રીફળ માંગે છે. ત્રીજો પ્રશ્ન, ભીમરાવની વાચનપ્રીતિ કેવી હતી? તો ડૉક્ટર ભીમરાવની વાચનપ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોલ્ટરના શરીર પર લકવાની સી અસર થઈ? તો લકવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, હિંડોળો ક્યાં બાંધેલો છે? તો હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે, પારકીયાશ સદા નિરાશ, આ કહેવત પહેલા સુભાષિતના આધારે સમજાવો. આપણે બીજા પર આધાર રાખીએ તો આપણને નિરાશા જ મળે છે. આપણું કામ જાતે જ કરવું જોઈએ. આપણું કામ કરવામાં આપણને જેટલો રસ હોય તેટલો રસ બીજાને હોતો નથી. આમ પારકીયાશ રાખવામાં આપણને દુઃખ અને નિરાશા જ મળે છે. માટે સૌએ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ, તેમાંથી જ આપણને સુખ મળે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. શ્રી કૃષ્ણએ માથે મેવાડી કસબી ફેંટો પહેર્યો છે. એમની બાંયે બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. એમની દશે આંગળીએ વેઢ છે. એમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કિનખાબી સુરવાલમાં શ્રી કૃષ્ણ મોહક લાગે છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ નોંધ લખો. તો નીચેના પ્રશ્નોના સમાનાર્થી શબ્દ આપો. તેમાં પહેલું છે નવાઈ, જવાબ આવશે અચરજ આશ્ચર્ય. બીજું છે કાંચન, જવાબ આવશે સોનું. ત્રીજું છે કૂદકો, જવાબ આવશે છલાંગ. ચોથું છે સ્પર્ધા, તો હરીફાઈ. પ્રશ્ન બીજો, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. તેમાં પહેલું છે પહેલો, તો જવાબ આવશે છેલ્લો. બીજું છે કંજૂસ, તો આવશે ઉદાર. ત્રીજું ખર્ચ, તો બચત. ચોથું પ્રગતિ, તો અધોગતિ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું, તો જવાબ આવશે કોરું, ગેરહાજરી, પતન અને સાંજ. ત્યારબાદ પ્રશ્ન પાંચમો, ભારતરત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે. ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારતરત્ન સન્માન મળ્યું હોય તેવા પાંચ મહાનુભાવોના નામ જણાવો. તો તેમાં પહેલું છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. બીજું છે પંડિત જવાહરલાલ નહેરુ. ત્રીજું છે આચાર્ય વિનોબા ભાવે, મરણોત્તર મળેલ છે જેમને. ત્યારબાદ ચોથું છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને પાંચમું છે સચિન તેંડુલકર. તો આશા રાખીએ મિત્રો કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. તેમજ એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયોઝ અમે લાવીએ છીએ. તેમજ મિત્રો, તમને કોઈ ટોપિક કે પોઈન્ટ ના સમજાતો હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો, જેથી અમે નેક્સ્ટ વિડીયો તેના પર બનાવી શકીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.